પોરબંદરના કુચડી ગામે સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા ગામની અંદરથી રસ્તો કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ગ્રામજનો દ્વારા આ નિર્ણયને બદલે બહારથી હાઈવે કાઢવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. પોરબંદર નજીક કુચડી ગામે સરકાર દ્વારા સ્ટેટ હાઈવે ગામની અંદરથી કાઢવા નિર્ણય કર્યો છે, ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે જ્યાંથી હાઈવે કાઢવા નિર્ણય લેવાયો છે ત્યાં રસ્તા પર પ્રાથમિક શાળા તેમજ ગૌશાળા આવેલી છે અને ગરીબ તેમજ નબળા વર્ગના લોકો છેલ્લા 70 વર્ષથી રહેણાંક મકાન ધરાવી અને મકાનમાં રહે છે. આ ગરીબ વર્ગના લોકોએ મહેનતની કમાણીમાંથી મકાન બનાવ્યા છે અને મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સરકાર દ્વારા ગામમાંથી સ્ટેટ હાઈવે કાઢવામાં આવશે તો ગરીબ પરિવારોના મકાનો પાડવા પડે તેમ છે, જેથી તેઓ ઘરવિહોણા બની જશે. કુચડી ગામની બહારની સાઈડમાંથી જો સ્ટેટ હાઈવે કાઢવામાં આવે તો ગરીબ અને નબળા વર્ગના લોકોના મકાન બચી શકે તેમ છે, જેથી આ બાબતે યોગ્ય નિર્ણય લઈ અને સ્ટેટ હાઈવેનું કામ બંધ કરવા તથા બહારથી રસ્તો કાઢવા રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ રાજેશ મુરુ, પાંડાવદરા ગામ કુચડી વણકરવાસમાં રહું અને મારી સાથે તમામ ગ્રામજનો આવેલા છે. અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે અમારે જે અત્યારે ઝાવરથી કુચડી ગામનો જે રસ્તો સ્ટેટ હાઈવે નીકળી રહ્યો છે, જે અત્યારે અમે લોકો કુચડી ગામના લોકો આજે ત્યાં રાજાશાહી વખતથી અમારા બાપદાદાના વખતથી રહીએ છીએ અને એ ખરેખર ગામતળમાં આવે છે અને બાયપાસ નથી, ત્યાં જે તે કારણોસર અંદરથી નીકળે છે. અમારે ત્યાં ગૌશાળા છે, અમારે નિશાળ છે, ભવિષ્યમાં બાળકોની અવર જવર છે અને ત્યાં કોઈ પણ આગામી માનવ જીવનને નુકસાનકારક થાય એવી ભય છે. તો આ રસ્તો ખરેખર બાયપાસ નીકળે એવી અમારી નમ્ર અપીલ છે અને અમારા ગ્રામજનોની એ માંગ છે. તો આ માટે કંઈક સરકાર અને તંત્ર અને કલેક્ટર સાહેબ આના માટે કંઈક આગળ પગલાં ભરે એવો અમારો માંગ છે.